હાલ ચોમાસાની ઋતુ અને એક બાજુ ભારે પડેલો વરસાદ ત્યારે બરડા પંથકમાં પ્રતિબંધિત વિસ્તારોમાં લોકોને ન જવા વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને સાથોસાથ અહીં પણ આ વર્ષે વર્ષા રાણી મહેરબાન બન્યા હતા, ત્યારે હાલ ઝરણાઓ વહી રહ્યા છે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી શકે છે। ત્યારે વન વિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં જવું ગુન્હો પણ ગણાય છે। ત્યારે બરડા અભયારણ્યમાં કિલેશ્વર મંદિર સિવાયના વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે। વન વિભાગના અધિકારી દીપક પંડ્યાએ આ વિશે જણાવ્યું હતું કે બરડા અભયારણ્યમાં હાલ પુષ્કળ પાણી વહે છે અને અહીં રહેલો નજારો પણ ખૂબ જ નયનરમ્ય હોય છે। ત્યારે લોકો અહીં આકર્ષાઈને ફોટોગ્રાફી માટે પણ આવતા હોય છે, પરંતુ અહીં હાલના સમયમાં આવું એ જીવના જોખમ રૂપ છે, તે માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં અને વન વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે। શ્રાવણ માસમાં આમ તો કિલેશ્વર મંદિર ખાતે છૂટ હોય છે, પરંતુ એ રસ્તો પણ સેવાળવાળો બની ગયો છે, ત્યારે ત્યાં જતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। બરડા વન્ય પ્રાણી અભયારણ્યમાં હાલમાં પૂરતો વરસાદ થયેલો હોવાથી ચારે બાજુ પાણીના ઝરણાઓ ચાલુ છે, પરંતુ બરડાનો મોટાભાગનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે। ખાસ કરીને કપોરડી નાકાથી કિલેશ્વર સુધીના એક રસ્તો અને મંદિર સિવાયનો બધો વિસ્તાર પ્રતિબંધિત છે। છતાં પણ પોરબંદર, જામનગર, રાણાવાવ, ભાણવડ વગેરેના યુવાનો બરડા વિસ્તારના જે ઝરણાઓ છે, ધોધ છે, વિસ્તારમાં અપ્રવેશ કરી, ગેરકાયદેસર પ્રવેશ કરી અને અંદર જતા ધ્યાનમાં આવેલા છે। આ બાબત ખરેખર ગુનો પણ બને છે અને જોખમી પણ છે। આજ પ્રકારના બનાવની અંદર 2 વર્ષ અગાઉ 3 મહિલાઓના મૃત્યુ થયેલા હતા, તો જાહેર જનતાને વિનંતી છે કે કાયદાનું પાલન કરે અને વન્ય પ્રાણી અભયારણ્યમાં અપ્રવેશ ન કરે। ભૂતકાળમાં થાપાવાડી ખોડિયાર મંદિરે પાણીના વહેણમાં 3 મહિલાનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું, ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ અનિવાર્ય બને છે। તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી તાજેતરમાં જ અમુક શખ્સોને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તેમજ બરડો એ આપણી આગવી ઓળખ છે અને આ ઓળખને સાચવવી એ આપણી પ્રથમ ફરજ છે, ત્યારે અહીં પ્લાસ્ટિક કે અન્ય કોઈ પણ જાતનો કચરો ન કરવા પણ અપીલ કરવામાં આવી છે અને અહીં પશુ પંખીઓ સાથે વનસ્પતિ અને પ્રાકૃતિક સૌંદર્યનો અભિગમ છે, ત્યારે અહીંયા ગંદકી કરવી એ દંડનીય ગુનો પણ બને છે, ત્યારે સૌ કોઈએ આ બાબતે નોંધ લેવા પણ અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।